महाराज एजुकेशन ट्रस्ट संचालित श्री धीरूभाई कांचीभाई भराड विद्या मंदिर ना सौ बाल दोस्तों अने वालीगण, तमने ख्याल ज हशे के कोरोना महामारी ना कारणे आपणी शाळाओ बंद छे पण शिक्षण बंद नथी। ऑनलाइन शिक्षण ना माध्यमथी रोज आ शाळाना तमाम विषय शिक्षकों तमने खूब सरस रीते 29 થી શરૂ કરી અને આજ તારીખ સુધીનું એટલે કે 31-10 સુધી તમને નિયમિત વિડીયો મારફતે ઓનલાઈન શિક્ષણ આપ્યું છે અને આપી રહ્યા છે। હવે પ્રથમ સત્રાંત પરીક્ષાનો દિવસ આવી પહોંચ્યો છે, આજથી તમારી સત્રાંતનો પ્રથમ દિવસ છે। તમને ખ્યાલ હશે મિત્રો સત્રાંત પરીક્ષાનું મહત્ત્વ કેટલું બધું હોય, તમે જેટલું શીખ્યા છો એમાંથી જ અમે પૂછશું અને નવી ટેકનોલોજીના માધ્યમથી અમે પૂછશું, એટલે દરેક વિદ્યાર્થીને આ બાબતે ખૂબ સરસ રીતે વિસ્તૃત માહિતી સાથેનો વિડીયો ડેમો લેક્ચર તમને મોકલેલું જ છે અને તમે બધા જ વિદ્યાર્થીઓ એ પ્રમાણે તમારું જીમેલ અથવા ઈમેલ એડ્રેસ નાખી અને તમે સજ્જ થઈ ગયા હશો અને પહેલાં જ દિવસે શ્રી ડીકે ભરાડ વિદ્યા મંદિરની અંદર કામ કરતા બાલ મંદિરથી બાર સાયન્સ સુધીના તમામ તમારા ગુરુજનો અને હું જયેશ ભરાડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। વિદ્યાર્થી મિત્રો, આપણી સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ પૂરો થાય પછી દીપાવલીના તહેવારો શરૂ થશે, વાઘબારસથી સહિત શરૂ કરી 5 દિવસની આ તહેવારોની શૃંખલા તમે અને તમારો પરિવાર ખૂબ સરસ રીતે નિભાવો, ખૂબ સરસ રીતે તમે એ તહેવારો મનાવો અને નવા વર્ષની અંદર તરોતાજા થઈ અને ફરીથી જ્યારે આપણું વેકેશન ખુલે ત્યારે ફરીથી તમે ઓનલાઈન શિક્ષણમાં જોડાઈ જાઓ એ ખાસ શાળા પરિવાર વતી બધા જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના વાલીઓને અને એમના પરિવારને અમે શુભકામનાઓ પાઠવીએ છીએ। બીજું ખાસ મારે એક વિનંતી એ કરવાની છે કે ઓનલાઈન શિક્ષણ દ્વારા તમને નિયમિત અમે જ્યારે શિક્ષણ મોકલું છે ત્યારે સામે એક તમારું કર્તવ્ય છે કે નિયમિત જે કંઈ નિયમો અનુસાર 25% લેસ સાથેની સરકારે અને શિક્ષણ વિભાગે જાહેર કરી છે તે મુજબની ફીના પરિપત્ર અને એક વિડીયો અમે આપને મોકલ્યો છે। ભરાડ વિદ્યા મંદિરના બહોળા વાલીગણે અમને સહકાર ખૂબ સરસ રીતે આપ્યો છે, હવે થોડાક જ એવા વાલીઓ છે કે જે હજી ફીની અંદર આળસ દાખવે છે, તો એવા તમામ વાલીઓને હું વિનંતી કરું છું કે આગામી 12 તારીખ સુધીમાં તમે તમારી જે સત્રની ફી છે એ 25% લેસ સાથે અહીં શાળાના કાર્યાલયમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં તમે ભરી અને અમને સહયોગ આપજો। ફરીથી બધા જ વિદ્યાર્થીઓને પ્રથમ સત્રની પરીક્ષા સંદર્ભે તેમજ દીપાવલી તહેવાર નિમિત્તે તમામને અમે હૃદયપૂર્વકની શાળા પરિવાર ખૂબ ખૂબ શુભકામનાઓ હૃદયથી પાઠવીએ છીએ। ધન્યવાદ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો, મજામાં ને? શ્રી ડીકે ભરાડ વિદ્યા મંદિર શાળા પરિવાર વતી હું આપ સૌ વિદ્યાર્થીઓને વાલીઓને સત્રાંત પરીક્ષાની શુભકામનાઓ પાઠવું છું। આ પરીક્ષાનું મહત્ત્વ એટલા માટે છે કે આ પરીક્ષાના ગુણ છે, માર્ક્સ છે, એ વાર્ષિક પરીક્ષામાં ઉમેરવાના છે, એટલે આપ સૌ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત ખંતથી પરીક્ષા ભરજો, એમના માર્ક્સ પણ તમને ત્યાં જ મળી જશે અને વાર્ષિક પરીક્ષાની અંદર એ માર્ક્સ છે એ ઉમેરણ થશે, એટલા માટે ખાસ તકેદારીથી એ પરીક્ષા આપજો। આપ સૌ વાલી મિત્રોએ અત્યાર સુધી અમને ઓનલાઈન એજ્યુકેશનની અંદર જે સાથ અને સહકાર આપ્યો છે તો વાલીશ્રીઓનો પણ હું આભાર માનું છું। આ તકે પરીક્ષા પૂર્ણ થયે 22 અને રવિવાર સુધી તમારે દિવાળી વેકેશન રહેશે અને 23/11/2020 અને સોમવારથી ફરી વખત શાળાનું શૈક્ષણિક સત્ર શરૂ થશે અને ઓનલાઈન શિક્ષણ છે એમની શરૂઆત થશે, તો ફરીથી આપણે 23 અને સોમવારથી મળીશું। ત્યાં સુધી સત્રાંત પરીક્ષાઓ છે એના વ્યવસ્થિત પેપર ભરો, કારણ કે એમની પણ અગત્યતા છે કે એમના માર્ક્સ છે વાર્ષિક પરીક્ષામાં એડ થવાના છે। આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને ફરી વખત શ્રી ડીકે ભરાડ વિદ્યા મંદિર શાળા પરિવાર વતી હું આંતરમનથી શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ। કેમ છો બાળ મિત્રો, મજામાં ને? ડીકે ભરાડ વિદ્યા મંદિરના શાળા પરિવારના સ્ટાફ મિત્ર અને સમગ્ર ટ્રસ્ટીગણથી હું આપને હૃદયથી આવકારું છું। બાળ મિત્રો, તમે મજામાં હશો, નવી ટેકનોલોજીના માધ્યમથી આપણે આ પરીક્ષા લેવા જઈ રહ્યા છીએ અને એનો ઉમળકો આપણે કેટલો બધો સરસ છે એ તો અમને અત્યારે જોવા મળ્યો
કેમ કે અત્યારથી જ તમારા કોલ્સ છે અમને આવવા માંડ્યા છે બાળ મિત્રો, અમે બધા જ ખૂબ ખુશ છીએ આ બાબત ઉપરથી. તો બાળ મિત્રો, હવે આ ત્રણ દિવસ વીતેલા ત્રણ દિવસથી અમે સતત તમને એક વિડીયો મોકલીએ છીએ જે 11 મિનિટનો છે. એની અંદર સમગ્ર લક્ષી માહિતી છે કે આ પેપર કઈ રીતે ભરશો, લિંક આવશે, એની અંદર જીમેલ કઈ રીતે નાખશો, તમારું નામ નાખશો, પછી નંબર નાખશો, અને પછી તમને ખબર પડી જશે 11 મિનિટનો ખૂબ જ સહજ અને સરળ વ્યક્તિત્વવાળો અને ખૂબ જ સમજાય એવો વિડીયો છે બાળ મિત્રો. આપને તો ખબર પડી જશે, પણ પછી શું કરવાનું છે બાળ મિત્રો, આપે બધાએ એ પેપર ખુલી જાય પછી 1 થી 40 પ્રશ્ન છે અથવા તો 80 પ્રશ્ન છે અથવા તો 50 પ્રશ્ન છે, આ 3 પ્રકાર પેપરના છે. તો આપ બાળ મિત્રો એ 11 મિનિટનો વિડીયો જોઈ લેશો ને એટલે આપને બધી જ ખબર પડી જશે. હવે એ એક પછી એક પ્રશ્ન ક્રમશઃ આપ આગળ વધારશો, પછી અંતના સમયે જ્યારે તમે લાસ્ટ પ્રશ્નમાં હશો ત્યારે એ પ્રશ્ન પૂર્ણ થયા પછી તમારે સબમિટનું બટન છે ક્લિક કરવાનું છે. બાળ મિત્રો, એ સબમિટનું જ્યારે બટન તમે ક્લિક કરશો, જો એમાં કંઈ પણ ક્ષતિ હશે તો એ સબમિટ થશે નહીં, તો કંઈ પણ ડરવાની જરૂર નથી. એની અંદર જે આખો પ્રશ્ન છે એમાં ગોળ ચોખ્ખું આખું લાલ કલરનું આવી જશે, તો એનાથી તમને ખબર પડી જશે કે મારી ક્યાંક ક્ષતિ છે, મારી ક્યાંક ભૂલ છે. તો એમાં ચિંતાની જરૂર નથી, પાછું તમારે પહેલેથી પ્રશ્ન ઉપર જવાનું અને છેક સુધીના પ્રશ્નો જોઈ લેવાના બાળ મિત્રો, બરોબર. અને એ જોયા પછી તમે એને સબમિટ કરશો એટલે આપોઆપ એ સબમિટ અમને થઈ જશે. અને પછી ફ્રન્ટ પેજ ઉપર ડીકે ભરાડ વિદ્યા મંદિર લખેલું છે એની નીચે જ તમે કેટલા પ્રાપ્તાંકો પ્રાપ્ત કરેલા છે, એ ગુણો કેટલા મેળવેલા છે એ પણ આવી જશે. અને એની સાથે સાથે તમે જે જીમેલ એડ્રેસ એની અંદર સબમિટ કરેલું છે એના માધ્યમથી જો તમારે 50% ઉપર માર્ક્સ હશે બાળ મિત્રો, તો તમને એક સરસ મજાનું પ્રમાણપત્ર પણ સારા પરિવાર તરફથી મળશે. તો અમે ખૂબ જ આપને અત્યારે ઉત્સુક છો એથી આવકારીએ છીએ બાળ મિત્રો. તો હું તમને બધાને જય ભગવાન કરી અને બેસ્ટ ઓફ લક કરું છું, સાથે સાથે સારા પરિવાર હતી બધાને હેપી દિવાળી, નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો, મજામાં ને? મજામાં જ હશો. આજનો દિવસ એટલે તમારા માટે અને અમારા માટે આતુરતાનો અંત. શેની આતુરતા? તો કે પરીક્ષાઓની આતુરતા. શા માટે એટલી આતુરતા? તો કે આ વખતે કંઈક અલગ પદ્ધતિથી કોરોનાની મહામારી વચ્ચે આપણે બધા સૌ જીવીએ છીએ, તો કંઈક અલગ ટેકનોલોજીની માધ્યમથી આજે આપણે શરૂ થનારી ઓનલાઈન શિક્ષણની જે પરીક્ષા છે એનો આજે પ્રથમ દિવસ. તો એ પરીક્ષા માટે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને શાળા પરિવાર વતી હાર્દિક શુભેચ્છા, તથા દિવાળીના બધા જ તહેવારો માટે આપ સૌ વિદ્યાર્થીઓ તથા વાલીઓને શાળા પરિવાર હાર્દિકપૂર્વક હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવે છે સૌને. જય ભગવાન.